બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભાવનગરની. ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં જામ્યા ગંદકીના થર, લોકો તાહીમામ. પવિત્ર તીર્થનગરી પાલિતાણાની વાત કરીએ તો પાલિતાણા શહેરમાં ઠેર ઠેર ગંદકીના થર જામ્યા છે, જેને લઈને સ્થાનિકો પરેશાન છે. ત્યારે પાલિતાણાના સરદાર શોપિંગ સેન્ટરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈને દુકાનદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમજ ભૈરવપરા, શક્તિનગર સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે, જેને લઈને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકોમાં જોવા મળી રહી છે. મામલતદાર કચેરી બહાર પણ ગંદકીના ઉકરડાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. વહેલી તકે ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ પાલિતાણા વાસીઓ કરી રહ્યા છે. વિશાલ સાગઠિયા, ZS TV, પાલિતાણા. મારું નામ છે ડાભી ચેતન મનસુખભાઈ. હું અહીંયા શક્તિનગરમાં ઘણા સમયથી રહું છું. શક્તિનગરની વાત કરીએ તો ઠેર ઠેર ગંદકીના થર તમને જોવા મળશે. કોઈ પણ જગ્યાએ રોડ રસ્તાના કામ પણ કરવામાં આવ્યા નથી, કે કોઈ પણ જગ્યાએ બ્લોક નાખવામાં આવ્યા નથી. જ્યાં જોવો ત્યાં ગંદકી જામેલી છે. તેના કારણે અવારનવાર રોગચાળો ફાટી નીકળે છે, મચ્છરોનો પણ એટલો ત્રાસ થાય છે. રજૂઆત કરી છે તમે ક્યાંય? તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે, એક બે વખત RTI પણ કરી છે, છતાં પણ એ લોકોએ એવો જવાબ આપ્યો છે કે અહીંયા કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. તો તંત્રને હજી એવી રજૂઆત કરીએ છીએ કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અનેકવાર રજૂઆત કરી છે અમે લોકોએ, અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી બી કરી છે. તો હવે રજૂઆત કરવા માગીએ છીએ, અને આ રહીશો પણ આજુબાજુવાળા છે એ બધાની એક જ માંગ છે કે ગમે એમ કરીને આ ગટર અને રસ્તાનું કામ થાય, આ ગંદકીમાંથી છૂટકારો મળે એવી રજૂઆત છે બધાની.